હવે આપણે આ તકરીરનો સિલસિલોમાં જરાક પોઝ રાખે છે અને તે દરમિયાન આપણા એસ્તના મદ્રેસાના બાળકો જેઓના નામ આ મુજબ છે, ભાઈ અલી અકબર અબ્દુલ હુસેન, ભાઈ અલીશાન પ્યારલી, ભાઈ ઇમદાદ ધરમસિંહ લદ્દા, ભાઈ નઈમ નજફ અલી નદીમ નજફ અલી અને ભાઈ આયાન ગુલામ અલી, તેઓ ડાયલોગના રૂપમાં કરબલાના મેદાનમાં વહાબ અલ કલ્બીની શહાદતનો મંઝર ડાયલોગના રૂપમાં પેશ કરશે. તેઓના ઇસ્તેકબાલ માટે એક બાવાઝે બલંદ સલાવત. ઓ હબેચા, આ બધા લોકો કોણ છે? કેમ મને એવું લાગે છે કે જંગની તૈયારી થઈ રહી છે? મને એમ કહેવામાં આવ્યો કે જે આપણી બાજુમાં કૈમાહો છે તે હુસૈન ઇબ્ને અલીના કૈમાહો છે, પણ વધારે મને નથી ખબર. હુસૈન ઇબ્ને અલી? કોણ અલી? અલી ઇબ્ને અબુ તાલિબ? હા ના, હુસૈન ઇબ્ને અલી ઇબ્ને અબુ તાલિબ. બેચા, આજ સુધી હું તને આ વાત નથી બતાવ્યો, પણ આજે તું મને સાંભળ. હા મા, બતાવો શું વાત છે? જ્યારે તું મારા પેજમાં હતો ત્યારે મારી હાલત ને એકદમ ખરાબ થઈ ગઈ હતી. એવું લાગતો હતો કે આપણા બેમાંથી કોઈ બચે. એવામાં તારા બાપાને એમ થયું કે ચાલ હું અલી ઇબ્ને અબુ તાલિબ પાસે જાઉં. એક આદેલ અને ઈમાનદાર શખ્સિયત હતા, મુસલમાનોના સરદાર હતા, પણ આપણા જવાન ખજાની ઇજ્જત કરતા હતા અને મદદ કરતા હતા. તારા બાપા તેના પાસે જાય છે અને તેને કહે છે કે મારી બીબી અને તેના પેચમાં જે બચ્ચું છે એના હકમાં દુઆ કરો, તે લોકોને જિંદગી બીમારીના કારણે કથામાં છે. અલી ઇબ્ને અબુ તાલિબ તારા બાપાની હિંમત આપે છે અને અસમાન તરફ હાથ બુલંદ કરે છે દુઆ માંગવામાં છે. તેની દુઆના કારણે મને શિફા મળે છે અને આપણા બેની જિંદગી બચી જાય છે. પેચા, આ મને આજ સુધી મોકો નહોતો મળ્યો કે અમે અલી ઇબ્ને અબુ તાલિબનો અહેસાન અદા કરીએ, પણ મને લાગે છે આજે તે સમય આવી ગયો છે. પૂજા હુસૈન ઇબ્ને અલી પાસે અને તેને પૂછ કે શું બાબત છે અને શું તેને તારી મદદની જરૂર છે કે ના. જો તે તારી મદદ માંગે તો તું જરે ના અચકાજે અને તેની મદદ કરજે. માં, આ તો તમે બહુ અજીબ જેવી વાત કરી ગયા. બસ હું જાઉં છું હુસૈન ઇબ્ને અલી પાસે તેની પૂછા કરવા માટે. યા આબા અબ્દુલ્લા, અહલન વસહલન. અહલન વસહલન. હું હાવો છો વાતની તૈયારી કરવા માટે. તમે મને રજા આપો તો તું મને અંદર આવવાની ઇજાજત આપશો? આવો આવો, તમારા આ વાતો મને ખુશી થાય છે. મારું નામ વહબ છે અને હું નસરાની છું. હું મારી માં અને મારી બીબીની સાથે સફર કરી રહ્યો છું. 17 દિવસ પહેલાં શાદી થાય છે અને શાદી મનાવવા બાદ ઘર તરફ જઈ રહ્યા છે. દોરુક આરંભ કરવા માટે અમે અહીંયા રોકાઈ ગયા છે. જ્યારે મારી માને ખબર પડી કે તમે અહીંયા છો તો તે મને એક વાત બતાવવા કીધા કે એક એવો વખત હતો જ્યારે તમારા બાબા અમારી મદદ કર્યા હતા. હજી સુધી અમોને મોકો નથી મળ્યો કે તે અહેસાન ચૂકાવે, પણ આજે હું આવ્યો છું તમારી પાસે મદદ આપવા માટે. શું હું કોઈ રીતે તમારી મદદ કરી શકું છું? બતાવો શું હાલ છે? એ વહબ, હાલાત બહુ ખરાબ છે. મારા નાનાનું દિન ઉપર મુસીબત આવી ગઈ છે. હુકુમત યઝીદ જેવા ઝાલિમના હાથમાં આવી ગયું છે. તે મારી પાસેથી બૈયત ચાહે છે, પણ આ મારા માટે હરામ છે. એકલા માટે આજે મારો મુકાબલો કરવા માટે તેના લશ્કરને મોકલાવ્યો છે. હું કુફા તરફ જવા ચાહતો હતો અને તે લોકો મને રોકી દીધા છે. મારા નાનાનું દિન બચાવવા માટે હું બધી કુરબાની આવવાને તૈયાર છું, પણ હું યઝીદની બૈયત નહીં કરું. ત
તમે મને રજા આપો તો હું તમારી લશ્કરમાં શામિલ થઈ જાઉં. ના વહબ, તમે જાઓ, તમને તમારી માનું ધ્યાન રાખવાનું છે અને તોરા વખત પહેલાં જ તમારી શાદી થઈ છે. હું ખુશ થયો કે તમે મારું ખ્યાલ કર્યા, પણ આ ઇસ્લામનું જંગ છે અને ઇસ્લામની રાહમાં શહાદત પામવું અમારા માટે બરહક છે. જાઓ વહબ, મારી દુઆ તમારી સાથે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને ખુશ રાખે. શું છું વહાબ, બતાવ. માં, બહુ અજીબ જેવી વાત છે. હુસૈન ઇબ્ને અલી એક મહાન શખ્સિયત છે. તે તેના ઘર વારાહો અને તેના સાથીઓ સાથે કુફા જવા ચાહતા હતા, પણ યઝીદનું લશ્કર આવીને તે લોકોને ઘેરી લીધું છે. હુસૈન ઇબ્ને અલી યઝીદની બૈયત નથી થતો અને તેના લીધે યઝીદની કત્લ કરવાને તૈયાર છે. જો તો કંઈકનું લશ્કર આવ્યો છે તેનો સામનો કરવામાં છે. માં, મને એક આજીબ અહેસાસ થાય છે. મને લાગે છે કે આપણે બધાને મુસલમાન તે જવું જોઈએ. હુસૈન ઇબ્ને અલીને જોઈને મને એમ થાય છે કે તે બેશક હક ઉપર છે. બેચા, જો તને ઇસ્લામ કબૂલ કરવો હોય તો હું પણ તારી સાથે આવવાની તૈયાર છું. હા, હું પણ ઇસ્લામને કબૂલ કરવા તૈયાર છું. એમ હોય તો આપણે જય મોલા પાસે. તે લોકો ઇમામ પાસે જાય છે અને કલમે શહાદત પઢે છે. ઇમામ તે લોકોને દીનના ઉસૂલ શીખવાડે છે અને ઘણી બધી નસીહત કરે છે. ત્યાર પછી તે લોકો પાછા તે લોકોના ખેમા તરફ જાય છે. રસ્તામાં વહબ તેની બીબી સાથે વાત કરે છે. એ બીબી, મારું દિલ નથી કબૂલ કરતું કે હું ઇમામ આવવા ઉપર છોડી દઉં. હું તેના સાથે જઈની તૈયારી કરવા ચાહું છું. તને કેમ લાગે છે? ના વહબ, આપણે તો અમુક દિવસ પહેલાં શાદી થઈ છે અને તું શું એકલી વારમાં મને એકલી મૂકી દઈશ? કોણ મારું ધ્યાન રાખશે? તને શું નથી ચાહતી કે તારો શોહર શહાદત પામે? એકલો આઝીમ મતબો છે અને ઇમામને જોઈને તને શું એમ નથી લાગતું કે તે હક ઉપર છે અને આપણે તેને સાથ આપવું જોઈએ? હા વહબ, બરાબર છે. પણ હું તને ઇજાજત આપું એના પહેલાં હું ઇમામ સાથે વાત કરવા ચાહું છું. એમ હોય તો આપણે પાછા જઈ મોલા પાસે. મોલા, હું મુસલમાન થઈ ગયો છું. હવે મારા માટે વાજિબ છે કે હું તમને સાથ આપું. તમે મને મનાઈ ન કરી શકો. હા મોલા, બરાબર છે. તમે વહબને તમારી સાથે જંગ કરવાની ઇજાજત આપો, પણ મારી એક ખ્વાહિશ છે. હું ચાહું છું કે તમે મને એક વચન આપો કે જન્નતમાં હું ને વહબ સાથે દાખલ થશું. વહબ, આજથી તમે મારા અસાબોમાંથી છો અને હું વચન આપું છું કે જન્નતમાં એકબીજા વગર ન જાઉં. મૌલા, મારી જાન તમારા ઉપર કુરબાન થઈ. હું જાઉં છું જંગની તૈયારી કરવા માટે અને મેદાન ઘર તરફ માટે જવા માટે. વહબ જંગ કરવાની તૈયારી કરે છે. તૈયારી થઈ જવા બાદ તેની માં અને તેની બીબીથી રૂખસદ થાય છે. મેદાન જવા પહેલા ઇમામથી વિદાય કરવા જાય છે. પછી હિંમતથી મેદાનમાં જાય છે અને બહાદુરીથી જંગ લડે છે. વહબ દુશ્મનોને વાસીલે જહન્નમ કરે છે અને અમુક ટાઈમ પછી પાછા તેની માના ખેમા તરફ આવે છે. માં, હું આબા અબ્દુલ્લાના કાતિલો સાથે જીતી ગયો. કેટલા લોકોને કતલ કર્યો. શું તમે અમારાથી ખુશ છો? બેશક બેચા, હું તારાથી રાજી છું, પણ જો તું તારી જાન અલી ઇબ્ને અબુ તાલિબના લાલમાં જ કુરબાન કરી આપીશ તો હું વધારે ખુશ થઈશ. બેચા જા, ખુદાને રાહમાં જન કર. ત્યાર સુધી તારામાં જીવ બાકી રહે. હા
ઉહબજા આ બચ્ચાઓની અલતશની આવાજ સાંભળીને મારું દિલ બેચેન થઈ ગયું છે. હા મારા ભાઈઓ, વહબ આખરી વાર તેની માં અને તેની બીબીથી મુલાકાત થાય છે. ત્યારબાદ મેદાન તરફ જાય છે અને લડે છે, કેટલા લોકોને કતલ કરે છે, પણ આખરી સમય પર ઝાલિમો તેને બધા કોરથી ઘેરી લે છે અને તેને શહીદ કરી નાખે છે. વહબ નુસર મુબારક ઝાલિમો વહબની માં તરફ ગા કરે છે. વહબ નુસર લઈ તેમની માં વિલાપ કરે છે. થોડીક વાર પછી વહબ નિમા કહે છે, જે અમો રાહે ખુદામાં આપે છે તે પાછું નથી રાખતા. તેમ કહી વહબ નુસર પાછો ઝાલિમોની તરફ ગા કરે છે. જ્યારે તેની બીબી જોઈ છે કે વહબની લાશ જમીને કરબલા ઉપર પહેરી છે, તો તેનાથી નથી કમાતું અને મેદાન તરફ દોરે છે. વહબની લાશ ઉપર ભૂગે છે અને ખૂબ ગિર્યા કરે છે. તમને ખબર છે મારા ભાઈઓ, શિમર જ્યારે વહબની બીબીને મેદાનમાં જોઈ છે તો શું કરે છે? તેના એક ગુલામ જેનું નામ રુસ્તામ હતું તેને હુકમ આપે છે કે વહબની બીબીને શહીદ કરવાનું. આ ઝાલિમ પાછળથી આવે છે અને વહબની બીબીના માથા ઉપર તલવાર મારે છે. ઇન્ના લિલ્લાહી વા ઇન્ના ઇલૈહી રાજઉન.